ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ, સજીવોનું જૈવિક વર્ગીકરણ એટલે કે સજીવોના વર્ગીકરણનો અભ્યાસ કરીશું. તમને ખ્યાલ છે કે પહેલેથી સજીવોને મુખ્યત્વે આમ જોવા જઈએ તો પહેલાં બે જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ત્યાર પછી સૂક્ષ્મ જીવાણુઓની શોધ થઈ એટલે ત્રીજા નંબરની સૃષ્ટિ અસ્તિત્વમાં આવી, એ જે સૂક્ષ્મ જીવાણુ સૃષ્ટિ જેને માઇક્રોબાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વનસ્પતિ શાસ્ત્ર એટલે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પછી સૂક્ષ્મ જીવાણુઓની શોધ થઈ એટલે કે માઇક્રોબાયોલોજી, સૂક્ષ્મજીવ વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું. તો વિશ્વમાં ઘણા બધા સજીવો છે. આ સજીવોમાં નાનામાં નાની વનસ્પતિથી માંડી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેમ કે લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બિદ્ધારી, આવૃત બિદ્ધારી જેવી સુવિકસિત વનસ્પતિ અને લીલને બધી પ્રાથમિક કક્ષાની વનસ્પતિ કહેવાય. ત્યાર પછી નાના નાના સજીવો, પ્રાણીઓથી માંડી પ્રોટિસ્ટા સમુદાયના પ્રાણીઓ નાના નિમ્ન કક્ષાના કહી શકાય, તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ પણ જોવા મળે છે. સસ્તન સમુદાય ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કહી શકાય, બરાબર. તો એ સિવાય પણ ઘણા સજીવો જોવા મળે છે જેમ કે સૂક્ષ્મ જીવાણુ, વાયરસ, બેક્ટેરિયા. તો પહેલેથી જ આ સજીવોનું વર્ગીકરણ કરવામાં આવેલું નહોતું, બરાબર. પછી જેમ જેમ નવા સજીવો અસ્તિત્વમાં આવતા ગયા એમ એમ એ સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો માનવમાં તમને આ ચેપ્ટરમાં પ્રસ્તાવનામાં શરૂઆતમાં સજીવોના વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યા પહેલાં અને હવે અત્યારે કઈ પદ્ધતિથી વર્ગીકરણ કરવામાં આવ્યું છે એની વાત કરેલી છે. તો જ્યારથી માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવોનું વર્ગીકરણ કરવામાં આવતું હતું, પણ એ વર્ગીકરણ વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે નહોતું. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે એનું જે આપણે એમ કહી શકીએ એની આંતરિક રચના, કોષ રચના કેવી છે, અંદર પેશી વિદ્યા કેવી છે, એની દેહધર્મ વિદ્યા કેવી છે, કે પોષણ પદ્ધતિ કેવી છે, કે પ્રજનનની પદ્ધતિ કેવી છે, એવા વૈજ્ઞાનિક આધારે પહેલાં એનું વર્ગીકરણ કરવામાં આવતું નહોતું. એટલે પહેલાં હું તો યાદ રાખવાનું છે કે માનવ સંસ્કૃતિનો જ્યારથી પ્રારંભ થયો ત્યારથી સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું, પણ પહેલાં જે વર્ગીકરણ કરવામાં આવતું હતું એ વૈજ્ઞાનિક ધોરણોના આધારે કરવામાં આવતું નહોતું, પરંતુ પ્રાકૃતિક પ્રેરણાના આધારે કરવામાં આવતું હતું. પ્રાકૃતિક પ્રેરણા એટલે કહી શકાય દાખલા તરીકે સજીવોનો ખોરાક, આશ્રય એટલે કે રહેઠાણ અને પહેરવેશના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવતું હતું, બરાબર. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સજીવોના વર્ગીકરણ માટે ઘણા પ્રયત્નો કર્યા અને સજીવોના વર્ગીકરણમાં એ ઘણા વહેલા પણ હતા. એમણે સજીવોનું વર્ગીકરણની શરૂઆત કરી હતી. તો એરિસ્ટોટલ વૈજ્ઞાનિકે સજીવોનું વર્ગીકરણ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. એમણે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિક આધારને ધ્યાનમાં રાખી અને સજીવોનું વર્ગીકરણ કર્યું. એમાં એમણે કયો વૈજ્ઞાનિક આધાર રાખ્યો? તો સજીવોની બાહ્ય રચના કેવી છે, બાહ્ય રચનાના આધારે એમણે પહેલાં સજીવોનું વર્ગીકરણ કર્યું. જેમ કે હું વનસ્પતિની વાત કરું, એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સજીવોનું વર્ગીકરણ કર્યું, એ પણ વૈજ્ઞાનિક ધોરણના આધારે એમણે વર્ગીકરણની શરૂઆત કરી. તો આ એરિસ્ટોટલે વૈજ્ઞાનિક આધાર લઈ અને સજીવોનું વર્ગીકરણ કર્યું. એરિસ્ટોટલે બાહ્યાકાર લક્ષણોના આધારે, બાહ્ય રચના અથવા બાહ્યાકાર લક્ષણોના આધારે સજીવોનું વર્ગીકરણ કર્યું. તો એમાં મેઇન મુદ્દો એ યાદ રાખવાનો છે કે એમણે વનસ્પતિને એની બાહ્ય રચનાના આધારે ત્રણ જૂથમાં વર્ગીકૃત કર્યા છે. કયા ત્રણ જૂથમાં? છોડ, શૂપ અને વૃક્ષ. ચલો તમને પ્રશ્ન થશે કે આ કયું બાહ્ય રચના એમણે જોઈ કે વનસ્પતિને છોડ, શૂપ કે વૃક્ષમાં વર્ગીકૃત કરી? તો આપણે છોડ, શૂપ કે વૃક્ષ એની ઊંચાઈના અનુસાર એનું વર્ગીકરણ કર્યું છે કે જો વનસ્પતિની ઊંચાઈ ઓછી હોય, આટલી હોય, તો એ છોડ કહેવાય. એનાથી થોડીક વધારે હોય તો એક શૂપ કહેવાય. અને સૌથી વધારે વૃક્ષ, ઊંચા વૃક્ષો સૌથી વધારે લંબાઈ હોય તો એ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો બાહ્ય રચના એવી ધ્યાનમાં રાખી કે એમણે વનસ્પતિની ઊંચાઈને જોઈ અને વનસ્પતિના ત્રણ જૂથ કે ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી દરેક વનસ્પતિને નાના હોય, નાની વનસ્પતિ હોય, ઓછી ઊંચાઈની હોય તો એને છોડ કહેવાય.
એનાથી વધારે ઊંચાઈની હોય તો એને ક્ષુપ કહેવાય, અને એનાથી વધારે ઊંચાઈ હોય તો વૃક્ષ તરીકે, એમ ત્રણ જૂથમાં વનસ્પતિને વર્ગીકૃત કરી. તો એરિસ્ટોટલે બાહ્ય રચનાના આધારે વનસ્પતિને ત્રણ કેટેગરી અથવા ત્રણ જૂથમાં વર્ગીકૃત કરી, છોડ, ક્ષુપ અને વૃક્ષ. આગળ એરિસ્ટોટલે પ્રાણીઓને પણ બે જૂથમાં વર્ગીકૃત કર્યા. કયા લક્ષણના આધારે? તો પ્રાણી લાલ રંગનું રુધિર જૂથ ધરાવે છે કે નથી ધરાવતા? તો લાલ રુધિર જૂથ, લાલ રુધિર ધરાવતા પ્રાણીઓને એક જૂથમાં વર્ગીકૃત કર્યા, અને લાલ રુધિર ન ધરાવતા પ્રાણીઓને બીજા જૂથમાં વર્ગીકૃત કર્યા. ટૂંકમાં એરિસ્ટોટલે વનસ્પતિને ત્રણ જૂથમાં વર્ગીકૃત કરી, છોડ, ક્ષુપ અને વૃક્ષ, અને પ્રાણીઓને બે જૂથમાં વર્ગીકૃત કર્યા, લાલ રુધિર ધરાવતા પ્રાણી અને લાલ રુધિર ન ધરાવતા પ્રાણી. હવે આગળ વાત કરીએ તો હજુ બીજા વૈજ્ઞાનિકોએ સજીવોના વર્ગીકરણ માટે જેમ જેમ સજીવોની સંખ્યા વધતી ગઈ એમ એમ જુદા જુદા વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ પદ્ધતિ, જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિ આપી. તો લિનિયસ નામના વૈજ્ઞાનિક છે, એ લિનિયસ નામના વૈજ્ઞાનિકે સજીવોને બે જૂથમાં વર્ગીકૃત કર્યા. તો લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એટલે કે બધા જ સજીવોને બે સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. કઈ બે સૃષ્ટિ? કાં તો એક વનસ્પતિ સૃષ્ટિ, કાં તો પ્રાણી સૃષ્ટિ. તો એ કયા લક્ષણોના આધારે? દાખલા તરીકે મેં આગળ પણ વાત કરેલી છે કે જે સજીવ હરિત દ્રવ્ય ધરાવતું હોય તો એ વનસ્પતિ સૃષ્ટિમાં, જે સજીવ હરિત દ્રવ્ય ન ધરાવતું હોય તો એ પ્રાણી સૃષ્ટિમાં, જે સજીવ કોષ દિવાલ ધરાવતું હોય એ વનસ્પતિ સૃષ્ટિમાં, જે સજીવ કોષ દિવાલ ન ધરાવતું હોય એ પ્રાણી સૃષ્ટિમાં એનો સમાવેશ થાય છે. ટૂંકમાં લિનિયસ નામના વૈજ્ઞાનિકે સજીવો માટે, આ સજીવોના વર્ગીકરણ માટેની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, જેમાં એક સૃષ્ટિ છે વનસ્પતિ અને બીજી પ્રાણી સૃષ્ટિ. એટલે દરેક સજીવને એણે બે, જે જોવા બધા જે સજીવો જોવા મળે છે એને બે ગ્રુપમાં ડિવાઈડ કરી દીધા, વનસ્પતિ જૂથમાં કાં તો પ્રાણી જૂથમાં. પણ આ જે વર્ગીકરણ પદ્ધતિ હતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, એ વર્ગીકરણ પદ્ધતિમાં બીજા બધા મુદ્દાને ધ્યાનમાં લેવામાં નહોતા આવ્યા. કયા મુદ્દા? કે સજીવમાં જે કોષ કેન્દ્ર છે એ આદિ કોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય છે. હવે હું તમને સમજાવું આદિ કોષ કેન્દ્રી કોષની વ્યાખ્યા શું થશે. જે સજીવમાં કોષ કેન્દ્ર સુવિકસિત ના હોય, એટલે કે કોષની ફરતે કોષ, દાખલા તરીકે કોઈ સજીવ છે, આ વનસ્પતિ કોષ પ્રાણી કોષની રચના તમે આગળના ધોરણમાં શીખી ગયા છો, તો આ સુવિકસિત કોષ કેન્દ્ર કોને કહેવાય? દાખલા તરીકે આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, અંદર કોષ કેન્દ્રિકા નામની રચના આવેલી હોય, તો એવા કોષને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. પણ હું બેક્ટેરિયાની વાત કરું તો બેક્ટેરિયામાં કોષ કેન્દ્રની ફરતે, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી, તો એને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય. બરાબર? તો બેક્ટેરિયા જેવા સજીવમાં આદિ કોષ કેન્દ્રી કોષ, આદિ કોષ કેન્દ્રી કોષ જોવા મળે છે, જ્યારે મોટાભાગના વનસ્પતિ અને પ્રાણીઓમાં સુકોષ કેન્દ્રી કોષ જોવા મળે છે. સુકોષ કેન્દ્રી કોષની વ્યાખ્યા શું થશે? કે જે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ જેવી રચના ધરાવે છે તો એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય, અને જે કોષ કેન્દ્ર એની ફરતે કોષ કેન્દ્ર પટલ કે કોષ કેન્દ્રિકા નામની રચના ધરાવતું નથી તો એને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય છે. તો લિનિયસે જે વર્ગીકરણ પદ્ધતિ આપી હતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, એમાં આ બાબતનો ઉલ્લેખ નહોતો કે કોષ કેવા છે. આ સજીવો જે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા છે એ સજીવોમાં, એ સજીવો આદિ કોષ કેન્દ્રી કોષ ધરાવે છે કે સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે એનો ઉલ્લેખ કરેલો નહોતો. બીજું કે એ સજીવો એક કોષી છે કે બહુકોષી, એક કોષી એટલે એક જ કોષના બનેલા, અને બહુકોષી એટલે બે કરતાં વધારે કોષોના બનેલા. તો એમાં એક કોષી કે બહુકોષી સજીવ છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. પછી સજીવો પ્રકાશ સંશ્લેષી છે કે અપ્રકાશ સંશ્લેષણ એનો ભેદ કરતી નહોતી. પ્રકાશ સંશ્લેષી એટલે લીલ, અને વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષી કહેવાય, અને પ્રાણીઓ એ અપ્રકાશ સંશ્લેષી કહેવાય, ફૂગ પણ અપ્રકાશ સંશ્લેષી કહેવાય, કારણ કે ફૂગમાં હરિતદ્રવ્ય હોતું નથી. તો પ્રકાશ સંશ્લેષી એટલે કે લીલ, અને અપ્રકાશ સંશ્લેષી એટલે ફૂગ. તો આ જે સૃષ્ટિ છે એ આ બધા મુદ્દામાં વચ્ચેનો ભેદ નહોતી કરતી, મતલબ એને આ બધા મુદ્દાનો ભેદ પારખતી નથી કે સજીવનો જે કોષ છે એ સુકોષ કેન્દ્રી કોષ છે કે આદિ કોષ.
બરાબર પછી સજીવ પ્રકાશ અવશેષી છે કે અપ્રકાશ અવશેષી છે એવો ભેદ આ પદ્ધતિમાં દર્શાવવામાં આવ્યો નહોતો ખાલી બધા સજીવોને બે જૂથમાં બે સૃષ્ટિમાં વર્ગીકૃત કરી દેવામાં આવ્યા હતા કઈ બે સૃષ્ટિ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ બરાબર અને સજીવોનું વર્ગીકરણ સહેલું હતું કે જે પણ સજીવ હોય તો એ સજીવ જો હરિદ્રવ્ય ધરાવતું હોય તો એને વનસ્પતિ સૃષ્ટિમાં કોષિવાલ ધરાવતું હોય તો એને વનસ્પતિ સૃષ્ટિમાં હરિદ્રવ્ય અને કોષિવાલનો અભાવ હોય તો એને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવે તો એના કારણે આજે જે સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી એ વર્ગીકરણ પદ્ધતિ સહેલી હતી સમજવામાં પણ સહેલી હતી પરંતુ ઘણા એવા સજીવો હતા કે જે વનસ્પતિ અને પ્રાણીઓ સિવાયના સજીવો છે તો એવા સજીવોને આ કક્ષામાં કે આ જૂથમાં કે આ સૃષ્ટિમાં મૂકી શકાતા નહોતા એ એની મર્યાદા બરાબર કે આપણે એવું કીધું કે જે સજીવ વનસ્પતિ જે સજીવ હરિદ્રવ્ય કોષિવાલ ધરાવે છે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા જે સજીવ હરિદ્રવ્ય અને કોષિવાલ ધરાવતું નથી એને પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા પણ કોઈક સજીવ એવા હોય કે જેમાં આ લક્ષણો જોવા ન મળતા હોય તો એને કયા વિભાગમાં કે કઈ સૃષ્ટિમાં મૂકવા બરાબર તો અમુક સજીવો એવા પણ હતા કે જેને આ બે સૃષ્ટિમાં વિભાજિત કે વર્ગીકૃત કરી શકાતા નહોતા અથવા સમાવિષ્ટ કરી શકાતા નહોતા એટલે એમ કહી શકાય કે લાંબા સમય માટે આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એ અયોગ્ય હતી બરાબર આમ બે જૂથમાં વિભાજિત કરી દીધું પણ લાંબા સમય માટે સજીવોનો આપણે વધારે ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો એના માટે આ વર્ગીકરણ પદ્ધતિ અયોગ્ય હતી તો ત્યાર પછી બાહ્યાકાર લક્ષણો ઉપરાંત કોષ રચના કોષ નિવારની પ્રકૃતિ પહેલાં શું થયું કે પ્રાકૃતિક રચનાના આધારે સજીવોનું વર્ગીકરણ થયું ત્યાર પછી બાહ્યાકાર રચનાના આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું તો હવે પાછી નવી જરૂરિયાત ઊભી થઈ કઈ તો એના બાહ્યાકાર લક્ષણો ઉપરાંત એની કોષ રચના કેવી છે એકકોષી છે કે બહુકોષી છે એની કોષિવાલની પ્રકૃતિ કોષિવાલની પ્રકૃતિ એટલે કે સજીવની કોષિવાલ શેની બનેલી છે જેમ કે હું લીલની વાત કરું વનસ્પતિની વાત કરું કે લીલની વાત કરું તો લીલ કે વનસ્પતિમાં એની કોષિવાલ સેલ્યુલોઝથી બનેલી હોય છે અને ફૂગ છે તો ફૂગની કોષિવાલ એ કાઇટિનની બનેલી હોય છે બરાબર તો ત્યાર પછી બાહ્ય લક્ષણોના આધારે સજીવની કોષ રચના કેવી છે એની કોષિવાલની પ્રકૃતિ એટલે કે કોષિવાલ કયા પદાર્થની બનેલી છે બરાબર એની પોષણનો પ્રકાર કયો પોષણ પદ્ધતિ છે સ્વયંપોષી પોષણ પદ્ધતિ છે કે પરપોષી કે વિષમપોષી પદ્ધતિ છે જો પોતાની જાતે ખોરાક બનાવતા હોય જેમ કે લીલી વનસ્પતિ એ પ્રકાશ વિશેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે તો એ સ્વયંપોષી અથવા સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહેવાય અને પ્રાણીઓ એ પોતે જાતે ખોરાક બનાવતા નથી એને પોષણ માટે બીજી વનસ્પતિ ઉપર કે બીજા પ્રાણીઓ પર આધાર રાખવો પડે છે તો એને પરાવલંબી કે વિષમપોષી પોષણ પદ્ધતિ કહેવાય બરાબર તો પોષણ પદ્ધતિનો પ્રકાર પછી નૈસર્ગિક નિવાસસ્થાન નૈસર્ગિક એટલે કુદરતી નિવાસસ્થાન નિવાસસ્થાનના આધારે પણ પહેલાં વર્ગીકરણ કરવામાં આવ્યું હતું કે સજીવ કયા નિવાસસ્થાનમાં વસે છે પાણીમાં વસે છે એટલે કે જલીય નિવાસસ્થાનમાં છે કે ભૂમિય નિવાસસ્થાનમાં છે કે રણ પ્રદેશમાં છે એવું વર્ગીકરણ એવું પણ વર્ગીકરણમાં ઉલ્લેખ નહોતો પછી પ્રજનનની પદ્ધતિનો પણ ઉલ્લેખ નહોતો કે સજીવ પ્રજનન કયા પ્રકારે કરે છે અલિંગી પ્રજનન પદ્ધતિથી કે લિંગી પ્રજનન પદ્ધતિથી પછી એમના ઉપનિકાસીય સંબંધો વગેરેની જરૂરિયાત ઊભી થઈ તો આ જે બધા મુદ્દાની મેં વાત કરી કયા બધા પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોની વર્ગીકરણ પદ્ધતિમાં ફક્ત ને ફક્ત બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કરી અને સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું તો પહેલાંની વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં આ બધા મુદ્દાનો સમાવેશ આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવ્યા નહોતા કયા કોષ રચના કોષ દિવાલની પ્રકૃતિ પોષણનો પ્રકાર નૈસર્ગિક નિવાસસ્થાન એટલે કે કુદરતી નિવાસસ્થાન પ્રજનનની પદ્ધતિ કઈ છે એ અને ઉદ્વિકાસના સંબંધો એટલે કે જેમ જેમ ઉદ્વિકાસ થતો જાય છે એમ એમ સજીવોમાં ફેરફાર થતા જાય છે નવા સજીવ અસ્તિત્વમાં આવે છે તો પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં આ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવતા નહોતા અને હવેની જરૂરિયાત ઉત્પન્ન થઈ કે સજીવોના વર્ગીકરણમાં બાહ્યાકાર લક્ષણોને તો ધ્યાનમાં લેવાના જ છે એના આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવાના છે પણ એ સિવાય આ બધા મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવાની જરૂરિયાત ઊભી થઈ કયા મુદ્દા કોષ રચના કોષ દિવાલની પ્રકૃતિ પોષણનો પ્રકાર નૈસર્ગિક નિવાસસ્થાન પ્રજનનની પદ્ધતિ ઉદ્વિકાસીય સંબંધો એ
બધા મુદ્દાને પણ ધ્યાનમાં લેવાની જરૂરિયાત ઊભી થઈ અથવા આવશ્યકતા ઊભી થઈ. આથી વર્ગીકરણમાં સમયાંતરે ફેરફાર થતા રહ્યા. સજીવોના વર્ગીકરણમાં સમય સમયે ફેરફાર થતા ગયા. જુદા જુદા વૈજ્ઞાનિકોએ સજીવોના વર્ગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિ આપી, જેમ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. બરાબર. તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ સજીવોના વર્ગીકરણ માટેની સમયાંતરે જુદા જુદા લક્ષણો કે જુદી જુદા પોઈન્ટ મુદ્દાને આધારે એમણે સજીવોનું વર્ગીકરણ કર્યું. સમયાંતરે વર્ગીકરણમાં ફેરફાર થતા રહ્યા. સમય જતાં બીજા વૈજ્ઞાનિક દ્વારા બીજી સૃષ્ટિની સંખ્યા અને સજીવોની પ્રકૃતિને પણ સમાવવામાં આવી. જ્યાં પહેલાં લિનિયસે ફક્ત સજીવોને બે જ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા હતા, વનસ્પતિ અને પ્રાણી, એમ જેમ જેમ સમય જતો ગયો એમ પહેલાં બીજા બધા મુદ્દાને ધ્યાનમાં રાખી અને જુદા જુદા વૈજ્ઞાનિકે જુદા જુદા સજીવોને જુદી જુદી સૃષ્ટિમાં એમણે મૂક્યા અને સજીવોનું વર્ગીકરણ કર્યું. ટૂંકમાં એમ કહી શકાય, સમય જતાં સજીવોની વર્ગીકરણ પદ્ધતિમાં ફેરફાર થતા રહ્યા. નવી ને નવી વર્ગીકરણ પદ્ધતિ અસ્તિત્વમાં આવતી રહી. હવે એમાં ખાસ મેઇન છે એક આર્યચ વિટેકર નામના જે વૈજ્ઞાનિક છે, એમણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. અને આર્યચ વિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, પછી લિનિયસ નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે. તો એમ જુદા જુદા વૈજ્ઞાનિકોની વર્ગીકરણ પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આર્યચ વિટેકર નામના વૈજ્ઞાનિક સજીવોના વર્ગીકરણ માટેની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી અથવા દર્શાવી. તો આ તમને એમસીક્યુમાં પૂછી શકાય કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા સજીવે આપી, કયા વૈજ્ઞાનિકે આપી? તો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એ આર્યચ વિટેકર નામના વૈજ્ઞાનિકે આપી. બરાબર. સજીવોના વર્ગીકરણ માટેની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આર્યચ વિટેકર નામના વૈજ્ઞાનિકે આપી. આ પાંચ સૃષ્ટિ કઈ છે? તો સજીવોને ટોટલ પાંચ સૃષ્ટિમાં ડિવાઈડ કરવામાં આવ્યા. કઈ પાંચ સૃષ્ટિ? એક મોલેરા સૃષ્ટિ, બીજી પ્રોટિસ્ટા સૃષ્ટિ, ત્રીજી ફૂગ સૃષ્ટિ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ. તો યાદ રાખજો, સજીવોની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે આર્યચ વિટેકર નામના વૈજ્ઞાનિકે આપી છે, એમાં સજીવોને ટોટલ પાંચ સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પહેલી સૃષ્ટિ મોનેરા, બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ, પાંચમી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ. હવે આ વર્ગીકરણ માટે, આ વર્ગીકરણ પદ્ધતિ માટે આર્યચ વિટેકરે કયા મુદ્દાને ધ્યાનમાં રાખ્યા છે અથવા કયા માપદંડોના આધારે એમણે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી? તો સજીવોની કોષ રચના, કેવા સજીવો છે, એકકોષી છે કે બહુકોષી છે, સજીવની સુકાઈ રચના. અને તમને પ્રશ્ન થશે સુકાઈ કોને કહેવાય? જો વનસ્પતિ, વનસ્પતિના મુખ્ય અંગો તમને ખબર છે કે વનસ્પતિ મૂળ પ્રકાંડ અને પર્ણજીવી રચના ધરાવે છે. બરાબર. વનસ્પતિ તે મૂળ પ્રકાંડ અને પર્ણજીવી રચના ધરાવે છે. પણ જે વનસ્પતિમાં અથવા તો જે વનસ્પતિ તે મૂળ પ્રકાંડ પર્ણજીવા અંગો ધરાવતા નથી એવા વનસ્પતિ દેહને સુકાઈ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે લીલ છે અને ફૂગ છે. લીલ છે એ સુકાઈ સ્વરૂપે હોય છે, ફૂગ છે એ કવકજાળ સ્વરૂપે હોય છે, એને મૂળ પ્રકાંડ પર્ણ જેવા અંગો હોતા નથી. તો સુકાઈની વ્યાખ્યા યાદ રાખજો. સુકાઈ એટલે શું? તો જે વનસ્પતિ દેહ મૂળ પ્રકાંડ પર્ણ જેવા અંગો ધરાવતા નથી એવા વનસ્પતિ દેહને સુકાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આર્યચ વિટેકરે પહેલો મુદ્દો ધ્યાનમાં રાખ્યો કોષ રચના, કે સજીવની કોષ રચના કેવી છે, એકકોષી છે કે બહુકોષી છે. બરાબર. પછી એની સુકાઈ રચના, કે સુકાઈ કેવું છે. બરાબર. એ તંતુ સ્વરૂપે છે કે કવકજાળ સ્વરૂપે છે કે કેવું છે. ત્યાર પછી સુકાઈ આયોજન, પછી પોષણ પદ્ધતિ, સજીવનો પોષણ પ્રકાર કયો છે, સ્વાવલંબી પોષણ પદ્ધતિ છે કે પરાવલંબી અથવા તો વિષમપોષી પોષણ પદ્ધતિ છે. સ્વાવલંબી એટલે હમણાં જ સમજાવ્યું, જો લીલી વનસ્પતિ એ પ્રકાશ વિશેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે તો એને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહેવાય. અને વિષમપોષી અથવા પરાવલંબી પોષણ પદ્ધતિ એટલે શું? તો જે સજીવ એ પોતાની જાતે ખોરાક બનાવતા નથી અને પોષણ માટે બીજા સજીવ પર આધાર રાખે છે તો એને વિષમપોષી અથવા પરાવલંબી
પોષણ પદ્ધતિ અથવા પરપોષી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો પોષણ પદ્ધતિના મુદ્દાને પણ ધ્યાનમાં રાખ્યો અને જાતિ વિકાસીય સંબંધોમાં પણ ના મુદ્દાને પણ ધ્યાનમાં રાખ્યો કે જાતિનો વિકાસ કેવી રીતે થયો. તો તમને એવો ક્વેશ્ચન પૂછી શકાય કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિક સજીવોની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિક યાદી આરએચ રીતે કરે. આરએચ રીતે કરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ માટે કઈ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોને કયા પાંચ સૃષ્ટિમાં અથવા કયા પાંચ જૂથમાં વર્ગીકૃત કર્યા છે. તો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એવા પાંચ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા છે. પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ માટે આરએચબીટી કરે કયા મુદ્દાને અથવા કયા માપદંડોને ધ્યાનમાં રાખ્યા છે. કોષ રચના, સુકાય આયોજન, પોષણ પદ્ધતિ અને જાતિ વિકાસીય ઉદ્વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખ્યો છે. આગળ જતા આપણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ વિશે અને આરએચબીટી કરી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એ ડિટેલમાં સમજવાની છે.